धार्मिक संस्थाओं व्यापारी महामंडळो आ बाबते शहर विकास काम में अंगत रस दाखवी खराई करी तंत्र ने रजूआत करवामां आवे तेवी अपील करवामां आवी छे। केशोद चार चौक विस्तार थी मांगरोड रोड में हाल में सीजी रोड नु काम चाली रह्यु छे। जे काम चालू होवाथी वनवे रोड पर थी तमाम नाना मोटा वाहनों राहदारी पसार थाय छे, जेथी मोटी ट्राफिक समस्या उभी थाय छे। जेथी वाहन चालको राहदारी पसार थवू असह्य बने छे, तो बीजी तरफ इमरजेंसी सेवा 108 पर पसार थवू मुश्किल बने छे। आवो ज एक बनाव बनवा पाम्यो हतो। इमरजेंसी सेवा 108 पसार थई रही हती, तेवा समय ट्राफिक जाम थता वाहनोनी लांबी कतारो जोवा मळता 108 ने रिवर्सली अन्य मार्ग परथी पसार थवू पड्यु हतु। ट्राफिक समस्या उपरांत मोटा भागे रात्रिना समय रोड बनावामां आवे छे અને નવા બનેલા રોડમાં બીજા દિવસે વાહનો પસાર થવા દેવામાં આવે છે। અમુક જગ્યાએ લોખંડ પણ જૂનું વપરાતું હોય અને જૂના ખોદેલા રોડનું મટીરિયલ ફરીથી વપરાતું હોય તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાછણીયા આક્ષેપ કરતા જણાવ્યું હતું। સાથે આ બાબતે વેપારીઓએ ધાર્મિક સંસ્થાઓ અને વેપારી મહામંડળો આ બાબતે શહેરના વિકાસના કામમાં અંગત રસ દાખવી ખરાઈ કરી તંત્રને રજૂઆત કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે। ગોવિંદ હડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ। વડાલી ગામમાં મંગળવારે રાજ્ય સરકારની વિવિધ યોજના કે ગ્રાન્ટમાંથી વડાલી શહેરના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ વડાલી નગરપાલિકા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય વડાલી જિલ્લા ભાજપા મહામંત્રી વડાલી મામલતદાર વિકાસ અધિકારી શહેર ભાજપા નગરપાલિકા ચીફ ઓફિસ અને ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું। આ સમારંભમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા પધારેલ તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું। આ સમારંભમાં ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તથા કારોબારી સભ્યો અને વડાલી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। વડાલી શહેરના લગભગ 1,11,82,000ના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। અંતે નગર આયોજન સમિતિના અધ્યક્ષ પર આભાર વિધિ કરવામાં આવી હતી। હસમુખ પ્રજાપતિ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ વડાલી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદુલિયા પાસે આવેલ સાબરમતી નદીમાં ગણેશ વિસર્જનમાં ગયેલ આદરનું ડૂબી જતા મોત નિપજ્યું હતું। પોલીસે ઘટનાસ્થળે આવીને મૃતકને પ્રાંતિજ પીએસસી ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા। પ્રાંતિજના સાદોલિયા પાસે આવેલા સાબરમતી નદીમાં પ્રાંતિજના ચંચળબાનગરના ગામના લોકો સાથે ગણેશ વિસર્જનમાં ગયેલ ચંદુભાઈ મંગાભાઈ બચાણિયા સાબરમતી નદી પાણીમાં થોડાક આગળ જતા તેઓ પાણીમાં ગરકાવ થતા ડૂબી ગયા હતા। જ્યારે પાસે આવેલ ગ્રામજનો સહિત ખબર પડતા બૂમાબૂમ થઈ હતી અને પાણી ઊંડું હોવાથી ગરકાવ થતા હોવાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। તો સ્થાનિક તરવૈયાની મદદથી મૃતકને બહાર કાઢવામાં આવ્યા હતા। તો મૃતક આધેડ બે બાળકોના પિતા હોવાનું જાણવા મળ્યું છે। તો પ્રાંતિજ પોલીસને જાણ કરાતા પ્રાંતિજ પીઆઈ કેબી પટેલ સહિત પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે આવી મૃતકને પ્રાંતિજ પીએસસી ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યા હતા। જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ। રાધનપુર તાલુકા સરહદી વિસ્તારમાં કેનાલોમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। છાણિયાથર ગામે 50 ફૂટ ગાબડું પડતા લોકોના પાકને નુકસાનની સાથે હજારો લીટર પાણી વેડફાયું છે। આવા કિસ્સા અનેક વખત સામે આવ્યા છે। આ વિસ્તારમાં બનાવેલ કેનાલોની માલની ગુણવત્તા તપાસવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે। પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકાઓમાં બનાવેલ કેનાલો અનેકવાર તૂટી છે અને એકવાર ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે। આવા કિસ્સા એકવાર સામે આવ્યા છે, જેનું કારણ સરકારી બાબુઓની રહેમ નજર તળે થયેલ ભ્રષ્ટાચાર। આ વિસ્તારના કેનાલોના કામો હલકી ગુણવત્તાના કામો થયેલ હોય વારંવાર તૂટી જવાના અનેકવાર કિસ્સાઓ બહાર આવ્યા છે, જેનું કારણ એક જ છે કે અહીં બનાવેલ કેનાલો કોન્ટ્રાક્ટરોએ એકથી લઈને ત્રીજી જગ્યાએ પેટામાં કામ કરાવ્યું હોય આવું બન્યું છે। તો કેટલાય જાગૃત નાગરિકોએ અનેક ફરિયાદો પણ કરી છે, તેમ છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી। એની કારણ સરકારી બાબુઓનો ભ્રષ્ટાચાર છે, જેથી અનેક વખત લાખો લીટર પાણી વેડફાયું છે તો અનેક વખત નવીન કેનાલોમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયેલ જોવા મળ્યો છે, તેમ છતાં કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી, તેનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે। તો તાજેતરમાં જ રાધનપુર તાલુકાના ચાણિયાથર ગામે 50 ફૂટનું ગાબડું પડ્યું છે, જેને લઈને હજારો લીટર પાણી વેડફાયું છે તો ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। આ વિસ્તારમાં બનાવેલ કેનાલોની માલની ગુણવત્તા તપાસવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે, જેથી જિલ્લા કક્ષાએથી કલેક્ટર દ્વારા તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે। નાનજીભાઈ ઠાકોર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાધનપુર।
વકીલોની સ્વતંત્રતા છીનવતા સુપ્રીમના ચુકાદાની વિરુદ્ધમાં ગુજરાત વ્યાપી આંદોલન વકીલો હડતાલ પાડી શકે નહીં તેવા સુપ્રીમ કોર્ટના આદેશનો વકીલો દ્વારા ઠેર ઠેર વિરોધ રાજકોટમાં બાર એસોસિએશન અને વકીલો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર અપાયું છે વકીલો હડતાલ પર ઉતરી શકે અને કામકાજથી અળગા ન રહી શકે તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ રાજ્યભરના વકીલો આગામી 17મીથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કર્યું છે ગત માર્ચ મહિનામાં કૃષ્ણકાંત અમરાકર વિરુદ્ધ એક મધ્યપ્રદેશ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આદેશકુમાર ગોયલે આપેલા ચુકાદા અનુસાર કોઈપણ રાજ્યના બાર કાઉન્સિલર અકિલા કે બાર એસોસિએશનના વકીલો હડતાલ અને કામકાજથી અળગા રહેવું કે કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરવો તે કાયદા વિરુદ્ધ છે તેવા ઠરાવનો વકીલો વિરોધ કરી રહ્યા છે જ્યારે આજે રાજકોટ બાર એસોસિએશને એક ઠરાવ કરી વિરોધ પ્રદર્શિત કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જોકે કોઈ બાર એસોસિએશન આ પ્રકારના ઠરાવ કરે તો જવાબદાર વકીલોની વકીલાતનું લાયસન્સ રદ કરવા સહિતની વધારાની જોગવાઈઓ છે આ પ્રકારના ચુકાદાઓ અને નિર્દેશ એડવોકેટ એક્ટ વિરુદ્ધ છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પદાધિકારીઓએ તેમના નિવેદનોમાં આક્ષેપ કર્યો હતો કે ન્યાયપાલિકા હવે ધીમે ધીમે વકીલોની સ્વતંત્રતા છીનવી રહી છે તેમનો આક્ષેપ છે કે આઝાદી પહેલા જે રીતે ન્યાયપાલિકાઓ વકીલો સાથે ભેદભાવભર્યું વર્તન કરતી હતી તે પ્રમાણે અત્યારે કરે છે તો ઘણીવાર વકીલો ઊંચા આવાજે કે થોડા જુસ્સામાં દલીલ કરે તો તેમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવામાં આવે છે આવા કિસ્સામાં જો તે કોર્ટરૂમમાં સીસીટીવી કેમેરા હોય તો વકીલો કોર્ટ કાર્યવાહીના સીસીટીવી ફૂટેજ માંગે છે જેથી તેમણે કોર્ટનો કન્ટેમ્પ્ટ કર્યો છે કે નહીં તેનો પુરાવો મળી રહે પરંતુ વકીલોની સીસીટીવી ફૂટેજ આપવામાં આવતા નથી આ તમામ મુદ્દા વિશે તમામ તાલુકા અને જિલ્લાના બાર સંગઠનોના વકીલોને માહિતગાર કરવામાં આવશે આ ઠરાવને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અનિલભાઈ આર દેસાઈ ઉપપ્રમુખ બકુલભાઈ રાજાણી સેક્રેટરી દિલીપભાઈ જોશી જોઈન્ટ સેક્રેટરી રૂપરાજસિંહ પરમાર ટ્રેઝરર અશ્વિનભાઈ ગોસાઈ લાઇબ્રેરી સેક્રેટરી જતિનભાઈ ઠક્કર તથા કારોબારી સભ્ય સર્વે સંદીપભાઈ વેકરિયા અજયભાઈ પીપળિયા નિશ્ચિતભાઈ જોશી રોહિતભાઈ ગિયા સંજયભાઈ જોશી કૌશિકભાઈ વ્યાસ ગૌરાંગભાઈ માકડ એન્સુલ સરદારા મીનાક્ષીબેન ત્રિવેદીએ સમર્થન આપ્યું છે કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ એનએસ ગુજરાત ન્યૂઝ રાજકોટ નવલી નવરાત્રી કોને ના ગમે નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે નવરાત્રીમાં શું થશે શું નહીં મને ગરબા આવડશે કે નહીં બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090 સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો શિક્ષકોને
જામ ખંભાળિયામાં બીએલઓ તરીકેની કામગીરીમાં હાજર ન થનાર 9 જેટલા શિક્ષકોને પકડ વોરંટ જાહેર કરી તાત્કાલિક અસરથી મામલતદારે હાજર કરવા પોલીસને આદેશ આપ્યો છે. આ 9 શિક્ષકોમાં 9માંથી 6 મદદનીશ શિક્ષકો, 2 આચાર્ય અને 1 ક્લાર્કનો સમાવેશ થાય છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2019 ચાલુ થયો છે, જે અનુસંધાને જે તે વહીવટી તંત્ર દ્વારા 3 તબક્કામાં સવારથી સાંજ સુધીના સમયગાળા દરમિયાન જે તે બીએલઓ તેમને ફાળવેલ બૂથ પર હાજર રહી મતદાર યાદી લગતી વિવિધ કામગીરીઓ કરવાના હુકમો બીએલઓને કરવામાં આવ્યા હતા, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બૂથ પર બીએલઓ મતદાર નોંધણી અધિકારી દ્વારા આપવામાં આવેલ સૂચનોનું ઉલ્લંઘન કરીને ગેરહાજર રહેલ હોવાનું સામે આવ્યું છે, જેથી તેઓની સામે પકડ વોરંટ ઇસ્યુ કરાયા છે. જેની સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે તે બીએલઓ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તાલીમમાં પણ હાજર ન રહી રાષ્ટ્રીય કામગીરીનો અનાદર કર્યો હોય. બીએલઓ સામે મદદનીશ મતદાર નોંધણી અધિકારી ખંભાળિયા દ્વારા પકડ વોરંટ ઇસ્યુ કરી પોલીસ અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરાઈ છે અને તમામ સામે પકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. મતદાર યાદી સુધારણા ઝુંબેશ 2019 એમાં 3 રવિવાર એ ઝુંબેશના મુખ્ય દિવસો નિયત કરેલા છે, જે પૈકી ગત રવિવારના રોજ અમારા 238 બૂથ ઉપર તમામ બીએલઓએ હાજર રહેવાનું હતું અને મતદાર યાદીને લગત ફોર્મ 6, 7, 8 એ સ્વીકારવાના હતા. તેમ છતાં પણ અમારી રાઇડ્સ દરમિયાન સેક્ટર ઓફિસરશ્રી દ્વારા, અમારા દ્વારા, અમારા અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી બૂથ ઉપર, તો 9 બીએલઓ એવા ધ્યાન ઉપર આવ્યા કે જે બૂથ ઉપર હાજર ન હતા અને એમણે આ ફરજનું ઉલ્લંઘન કરેલ છે. આથી અમને જે સત્તા મળેલી છે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 મુજબ, એના આધારે અમે એમનો વોરંટ છે એ કાઢેલો છે અને એના આધારે એમને પકડી અને પોલીસ અહીંયા રજૂ કરશે. અત્યારે 9 પૈકીના 4 જણાને રજૂ કરવામાં આવેલા છે, બાકીનાને સાંજ સુધીમાં રજૂ કરશે અને જો તેઓ પોતાની આ ફરજ પ્રત્યે સભાનતા નહીં કેળવે તો એમને જેલ હવાલે પણ કરી શકાય છે, એમની ઉપર ખાતાકીય તપાસ પણ કરી શકાય છે, એમને ઇન્ક્રીમેન્ટ પણ બંધ થઈ શકે છે. આકરામાં આકરા પગલાં છે એ આ નિયમની અંદર આપણે લઈ શકીએ છીએ. રાષ્ટ્રીય કામગીરીનું કોઈ પણ સરકારી કર્મચારી અધિકારી છે એ ઉલ્લંઘન કરી શકે નહીં. મુકેશ મોકરિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, જામ ખંભાળિયા. મોરબી બાર એસોસિએશનના હોદ્દેદારોની આગેવાનીમાં વકીલોએ કોર્ટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે ધારાશાસ્ત્રીઓની હડતાલ અંગે આપેલા ચુકાદાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મોરબી બાર એસોસિએશનના હોદ્દેદારોની આગેવાનીમાં વકીલોએ કોર્ટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે ધારાશાસ્ત્રીઓની હડતાલ અંગે આપેલા ચુકાદાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અદાલત દ્વારા ખરેખર થતા અન્યાયો અને ખોટા કાર્યો સામે હડતાલ પર ઉતરવાના એડવોકેટના લોકશાહી અધિકારોનું ગળું ટૂંકવાના પ્રયાસો સામે લડત ચલાવી રહ્યા છે, તેમજ ભારતની સર્વોચ્ચ અદાલતે બાર એસોસિએશન બાર કાઉન્સિલોને કોઈ પણ પ્રસંગોએ કોર્ટમાં હડતાલ બહિષ્કાર કે કામકાજથી અળગા રહેવાનું એલાન આપવા પર અંકુશ ફરમાવ્યો છે. આ ચુકાદો વકીલોના મૂળભૂત અધિકાર સીધો જ પ્રહાર કર્યો છે અને જેમાં તાકીદે ફેર વિચારણા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એડવોકેટને કોઈ પણ જાતના કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા, હડતાલથી હડતાલ ન કરવા કે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવા માટે થઈ અને જે 1477 નંબરના જજમેન્ટમાં જે હુકમ આપવામાં આવેલ હતો. પાઠ સાથે NS ગુજરાત ન્યૂઝ, મોરબી. જેતપુરમાં જલજલાટ ગ્રુપ તેમજ સરદાર ગ્રુપ પર આયોજિત ગણેશ મહોત્સવમાં કેબિનેટ મંત્રીએ ગણેશની આરતી કરી મહોત્સવમાં ભગવાન ગણપતિને વિવિધ જાતના અંકુર ધરાવવામાં આવ્યા હતા. જેતપુરમાં દેસાઈવાડી ખાતે આવેલા સરદાર ગાર્ડનમાં જલજલાટ ગ્રુપ તેમજ સરદાર ગ્રુપ પર આયોજિત ગણપતિ મહોત્સવમાં અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ અન્નકૂટ મહોત્સવમાં ભગવાન ગણપતિને વિવિધ જાતના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા અને આ અન્નકૂટ મહોત્સવમાં મંત્રીએ ખાસ હાજરી આપી હતી. રાત્રે ગણપતિ મહોત્સવમાં 1000 બહેનો દ્વારા એક સાથે દેવડાની આરતી ઉતારી ત્યારે સરદાર ગાર્ડન દેવડાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ તકે મંત્રી દ્વારા દેસાઈવાડીમાં આવેલ સરદાર ગાર્ડનમાં લાઇટનો ટાવર જેની કિંમત 5 લાખનો પાર્ક ટાવરની જાહેરાત કરી હતી. ગણપતિ મહોત્સવના નંદભર્યો મટકી ફોડ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યું હતું, જેમાં જલજલાટ ગ્રુપ દ્વારા નંદ ઉત્સવનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સરદાર ગ્રુપ તેમજ જલજલાટ ગ્રુપ દ્વારા સતત 11મા વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જલજલાટ હનુમાન ગ્રુપ
અમારું અહીં 11 વર્ષ ત્યાં ગણપતિનું અમે આયોજન કરીએ છીએ. આ સરદાર પાર્કની અંદર સરદાર ગ્રુપ પણ અમારી સાથે જોડાયેલું છે. અમે અહીં રોજે રોજની પ્રસાદી વિતરણ કરીએ છીએ, ત્યારબાદ અહીં અમે ઘણા ખરા કાર્યક્રમ કરીએ છીએ. અમારે અહીં દર શનિ રવિવારે બાળકોને અહીં અમે નાસ્તો કરાવી છીએ અને અહીં બધા લોકો વધારે છે અને અહીંયા શાંતિ અનુભવે છે. અમારે અહીંયા કોઈ પણ જાતની અગવડતા અહીં નથી રહેતી. અહીં એરિયાનો અમને ખૂબ ખૂબ સહકાર મળે છે. એરિયામાંથી અમને બધાનો પણ સહકાર મળે છે. ભાઈઓ દોસ્તારો અને મિત્રો અને એરિયાવાળા અમને ખૂબ સહકાર આપે છે અને અમે આ કાર્યક્રમ વધુ ને વધુ સારો કરી શકીએ છીએ. ગણપતિ મહોત્સવની અંદર 11 દિવસનો હોય, 11 દિવસની અંદર અમે ઘણા કાર્યક્રમ કરીએ છીએ અને એમાં અમને ખૂબ ખૂબ સહકાર મળે છે. 11 વર્ષથી ગણપતિ ઉત્સવ કરીએ છીએ તો એમાં પરાનો સારો સહકાર મળે છે. બૈરાઓ પુરુષો બધા નાના મોટા સહકારીને અમે ઘણો ઉત્સવ કરીએ છીએ અને અહીંયા જયેશભાઈનો મોટો મોટો સહકાર અમને આપ્યો છે. અમે ચબૂતરો ભાઈ ભાવિકભાઈએ બનાવી દીધો, બાકડા બગીચામાં જયેશભાઈ નખાવી દીધા. જયેશભાઈને જ્યારે પણ અમે કામ થયું છે જયેશભાઈ કરેલું છે અને સૌ સપીને અમે સંપીને કામ કરીએ છીએ. દર શનિ રવિ બાળકોને નાસ્તો કરાવીએ છીએ, મૂંદી ગાંઠિયા ભેળ બટેટા પૌવા જે કોઈ દાતા મળે દાતા આપી જ જાય છે અમને દર શનિવારો. અમે અહીંયા અમારી આગળ અમારે મંદિરમાં કાંઈ મૂડી કાંઈ છે નહીં, જે કોઈ શનિ રવિ દાતા આવે એ કહી જાય એ અમે નાસ્તો કરાવીએ છીએ. અને ડેઈલી અમે ગાયો માટે લીલો નાખીએ છીએ અને ડેઈલી ચણ નાખીએ છીએ. સુરેશ બાલિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. તો જેતપુરના બીઠડીએ ગ્રામ પાસેથી પ્રાચીન ગણપતિ મંદિર આવેલું છે. લોકો અહીં ચાલીને આવે છે અને ગણપતિ મહારાજ તેમના ભક્તોની તમામ ઈચ્છા પૂરી કરે છે. જેતપુરથી રાજકોટ નેશનલ હાઈવે ઉપર પીઠડિયાના ખેડૂત મધુભાઈ ગોંડલિયાની વાડીમાં એક અતિ પ્રાચીન ગણપતિ મંદિર આવેલું છે. મંદિરની અંદર જ પ્રવેશતા જ તેના બાંધકામ અને કોતરણી જોતા મંદિર 34 સદીનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મંદિર અંગે ઘણી લોકવાર્તાઓ સાંભળવા મળે છે. જે મુજબ અહીં ગોર જંગલ સાથે ખેતી થતી હતી ત્યારે ખેડકામ દરમિયાન મંદિર મળી આવ્યું હતું અને સ્વયંભૂ રીતે મંદિર જમીનની અંદરથી બહાર આવ્યું છે તેવું માનવામાં આવે છે. જોવા જઈએ તો મંદિરના ઇતિહાસ અને તેની ઉત્પત્તિ અંગે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. ખેડૂત મધુભાઈના બાપ દાદાની વખતની આ જમીન તેઓ ખેતી કરે છે અને વર્ષોથી તેઓ જ મંદિરના પૂજારી તરીકે સેવા પણ આપે છે. મંદિરની અંદર પ્રવેશતા જ અંદરનું વાતાવરણ એકદમ અલૌકિક અને ભક્તિમય લાગે છે. ચારે તરફથી વંજાયો અને લીલોતરીઓથી લીલુંછમ વાતાવરણ મંદિરની પવિત્રતામાં વધારો કરે છે. જેતપુર અને આસપાસથી લોકો અહીં પગપાળા આવે છે અને અહીં ગણપતિ મહારાજની માનતા કરે છે. ગણપતિ મહારાજ પણ તેના ભક્તો ઉપર તમામ રીતે પ્રસન્ન રહે છે અને તેના ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે. અને મારા ખેતરમાં જે આ મંદિર આવેલું છે, પાંડવો વખતનું હોય અથવા તો 1000-2000 વર્ષ પહેલાંનું એક સાધુ આવ્યા હતા બ્રહ્મમૂર્તિ રાજકોટના, એ એમ કહેતા હતા માટી હુંગીને કે આ 1000-2000 વર્ષ પહેલાંનું હોય છે એમ. ને હું 15 વર્ષનો હતો ત્યારથી આ સેવા પૂજા કરું છું અને ઘણા એના પરચા છે અને ભાવિકોના ધાર્મિકો જે આવે છે સેવા ઓલા દર્શન કરવા એને બધાને મનોકામના પૂર્ણ કરે છે. બહુ સરસ અનુભૂતિ થાય છે. અમે દર મંગળવારે આવીએ છીએ, દર ગણેશ ચોથ હોય ત્યારે આવીએ છીએ અને બધી મનોકામના પૂર્ણ થાય છે. જે કોઈ પણ પાછળ અમે જે માનતા કરીએ ને એ બધી પૂર્ણ થાય છે. બીજાના કામ માટે તો બહુ સરસ ગણપતિ બાપા બધાને બહુ શ્રદ્ધાપૂર્વક બધાને બહુ સરસ આશીર્વાદ ને બધું આપે છે અને મારા હસબન્ડ પણ અહીંયા જ બેસે છે દર રોજના માટે. સુરેશ ભાલિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદમાં વિનાયક સોસાયટી રેફરલ વસાહતમાં ગણેશજીના મહોત્સવમાં ભક્તોએ બાપાની આરતી બાદ મોડી રાત સુધી મહિલાઓએ ડીજેના તાલે ગરબે ગુમે ગણપતિ દાદાના ગુણલા ગાયા હતા. થરાદની વિનાયક સોસાયટીમાં શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શનિવારના 100 કરતાં પણ વધુ બાળાઓ દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનતા ભક્તો પણ ઝૂમી ઉઠ્યા હતા. થરાદની વિનાયક સોસાયટી રેફરલ વસાહતમાં ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગણપતિ મહોત્સવમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. શનિવારે રાત્રે મોડી સંખ્યામાં ડીજેના તાલે ગરબાઓની રમઝટ જામતી હોય છે અને લોકો રાત્રે મોડે સુધી ગણપતિના ગુણલા ગાઈને ગણપતિની આરાધના પણ કરતા જોવા મળે છે. યશપાલ સિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.